नमस्कार वहला विद्यार्थी भाई बहनों, धोरण 7 विषय हिंदी। आज आपने हिंदी नी अंदर पाठ 3 कुत्ते की वफादारी जे एक कहानी छे एनो आज अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी भाई बहनों पोताना हिंदी नू पाठ्यपुस्तक अने खोली अने ज्यारे आपणे पाठनी चर्चा करीए कहानीनी तो खूब ज ध्यान राखवानुं एना कहानीनी अंदर शू एनो भावार्थ छे एनो आपणे चर्चा करीशुं। तो खूब ज ध्यानथी ए कहानीनी आपणे चर्चा करवा जई रह्या छीए त्यारे एनी अंदर खूब ध्यान आपीशुं। पाठ 3 कुत्ते की वफादारी। तो अहीं आ कहानी छे अने एना जे लेखक छे लल्लूभाई रबारी, जे कहानीकार छे लल्लूभाई रबारी। आ कहानी ए आपणा गुजरातनी अंदर अने ए पण आपणा उत्तर गुजरातनी अंदर पाटण जिल्लानी कहानी छे। तो अवे प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया है। तो अहीं कुत्ते की वफादारी एवं टाइटल छे। तो जे कूतरो खरेखर वफादार प्राणी छे आपणे जाणीए छीए ए आपणा घरनी रखेवारी करे छे। तो एवा कूतरानी आ कहानी छे अने खरेखर एनो जे मालिक छे कूतरानो ए पण जानवर प्रत्ये केटलो वफादार छे जे ए अहींया उजागर थाय छे। तो कभी कभी जल्दबाजी में काम करने से पछताने की नौबत आ जाती है। अहींया कहानी अंदर एवुं थाय छे के घणी वखत आपणे कोई वस्तु माटे जल्दबाजी करता होईए छीए, उतावर करता होईए छीए, वगर विचारे आपणे एवुं काम करीए अने पाछळथी पछतावानो वारो आवे छे। तो आ कहानीमांथी आपणने बोधपाठ पण मळे छे कि आपणे हमेशा कोई पण कार्य करता पहेलो एने बहु विचारवुं पड़े अने पछी ज एने साचो न्याय आपवो जोईए। तो अहींया पण एवो एक कूतरो छे जे वफादार छे, छतो पण एनो स्वामी एनो मालिक એ કૂતરાને એને મારે છે અને જે કૂતરો હતો એ મૃત્યુ પામે છે અને ત્યારે એના જે માલિક હતો એનું નામ છે લાખો વણજારો, એને ખૂબ દુઃખ થાય છે, એ બહુ પસ્તાય છે, પણ પછી પસ્તાવાથી કોઈ ફાયદો થતો નથી। લેખકને યહ બાત કુત્તે ઓર બંજારે કી ઇસ કહાની કે માધ્યમ સે બતાઈ હૈ। उत्तर गुजरात के पाटण जिले में राधनपुर नाम का एक छोटा सा नगर है। वहाँ एक तालाब है जिसके तट पर एक कुत्ते की समाधि है। तो अहीं आपणे एवुं थाय के वरी कूतरानी समाधि, तो हाँ आपणा उत्तर गुजरातनी अंदर पाटण जिल्लानी अंदर राधनपुर नामनुं एक नानुं नगर छे અને ત્યાં તળાવ કિનારે એના કિનારા ઉપર કૂતરાની સમાધિ છે, જે હાલ પણ ત્યાં આગળ તમે જાઓ તો એ સમાધિ તમને જોવા મળશે। સમાધિ ઓર વહ ભી કુત્તે કી યહ જાનકર આશ્ચર્ય હોગા હી, ઉસકે પીછે એક સુંદર ઓર હૃદય કો હિલા દેને વાલી કથા હૈ। તો આ ખરેખર આ જે કહાની છે એ આપણા હૃદયને એકદમ હલાવી નાખે એવી કહાની છે, સુંદર કહાની છે। તો આપણે ખૂબ જ ધ્યાન આપીશું જેથી કરી અને કહાનીને આપણે સારી રીતે એને માણી શકીએ। તો સૌ પ્રથમ તો તમને ચિત્ર દેખાય છે, તો અહીંયા આ જે ચિત્ર છે એ વણજારો છે કે જે ઊંટ ઉપર માલ સામાન એક ગામથી બીજા ગામે લઈ જવાનું કાર્ય કરે છે।
એનો પહેરવેશ પણ દેખાય છે, માથા ઉપર પાઘડી પહેરેલી છે, હાથમાં લાકડી છે, અને એનો જે કપડાં પહેર્યા છે એ પણ જે વણઝારાના દેખાય છે. ત્યાર પછી ઊંટ પણ દેખાય છે અને કૂતરો પણ દેખાય છે. તો હવે કહાનીની આપણે ચર્ચા કરીએ. પુરાને જમાને મેં વ્યાપાર કા સામાન લાને લે જાને કા કામ બંજારે કરતે થે. તો ઘણા સમય પહેલો પુરાને જમાને મેં તો ઘણા સમય પહેલો વ્યાપાર એટલે વ્યાપાર જે થતો હતો, માલ સામાન લઈ જવાનો લાવવાનો, એ કામ વણઝારા કરતા હતા. એક બંજારા હતા, એક વણઝારો હતો. વો અપને ઊંટો પર ગાંવો કા માલ સામાન લાદકર શહેરો મેં લે જાતા થા ઓર વહાં સે મિશ્રી ગુડ મસાલે આદિ ભરકર ગાંવો તક લે આતા થા. લાખો કા વ્યાપાર થા ઉસકા, ઇસીલીએ લોગ ઉસે લાખા બંજારા કહેતે થે. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. કુત્તા બડા વફાદાર થા. રાત કો વહ બંજારે કે પડાવ કી રખવાલી કરતા થા. અગર ચોર લુટેરે પડાવ કી તરફ આતે દિખાઈ દેતે થે તો કુત્તા ભોંક ભોંક કર ઉન્હે દૂર ભગા દેતા થા. બંજારા અપને કુત્તે કી વફાદારી સે બહુ ખુશ થા. તો અહીંયા જે પહેલાંના સમયની અંદરની વાત છે કે જે વણઝારા લોકો હતા એ લોકો માલ સામાન લઈ જવાનું લાવવાનું કામ કરતા હતા. અહીંયા પણ એવું જ એક વણઝારો છે કે જે પોતાના ઊંટ ઉપર માલ સામાનને લાદીને શહેરોમાંથી ગામડામાંથી શહેરોમાં જતો અને શહેરોની અંદરથી ખાંડ ગોળ આ બધી જે વસ્તુઓ હતી એ બધી ગામમાં લાવતો અને વેપાર કરતો હતો. લાખોનો વેપાર કરતો હતો એટલે એનું નામ લાખા બંજારા કહેતે હતી. તો પરીક્ષામાં પ્રશ્ન પણ એ આવે કે લોગ લાખા બંજારા ક્યો કહેતે હતી, ક્યો કી વો લાખો કા વેપાર કરતા હતા. હવે આ લાખા પાસે એક સુંદર કૂતરો પણ હતો અને કૂતરો ખૂબ જ વફાદાર હતો. તે રાત્રે વણઝારાનો જે આગળ પડાવ નાખેલો હોય તે આગળ એ ચોકી પણ કરતો હતો. જો કોઈ ચોર અથવા કોઈ લૂંટારો એ પડાવની તરફ દેખાય તો એ કૂતરો ભસી ભસી અને એમને દૂર સુધી એમને ભગાડી મૂકતો. અને વણઝારો પણ ખરેખર એ કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો. એક બાર બંજારા વ્યાપાર મેં માર ખા ગયા ઓર રૂપિયો કી જરૂરત આ પડી. હવે એક વખત જે વ્યાપાર કરતો હતો એની અંદર એને ખૂબ જ નુકસાન થયું અને એને રૂપિયાની જરૂર પડી. વ રાધનપુર કે એક શેઠ કે પાસ પહોંચા ઉસને અપની બાત બતાવી. અને એ રાધનપુરની અંદર એક શેઠ હતા, એમની પાસે ગયો અને પોતાની વાત એને એમને કહી. શેઠને કહા રૂપિયે તો મેં દે દૂંગા મગર ઉસકે બદલે મેં તુમ ક્યાં ગીરવી રખોગે. શેઠે કહ્યું હું તને રૂપિયા તો આપું પરંતુ એના બદલામાં તારે તું મને ગીરવી શું આપીશ. કારણ કે જે શેઠ હોય એના ત્યાં આગળ કોઈ ઘરેણા કે કોઈ વસ્તુ કિંમતી ત્યાં ગીરવી મૂકે તો જ એ પૈસા આપતો હતો. લાખા બોલા શેઠજી મેરે પાસ ફૂટી કોડી ભી નહીં હૈ, ફૂટી કોડી ભી નહીં હૈ. તો લાખો કહે છે શેઠજી મારી પાસે તો એક પણ પૈસો નથી. મેને વ્યાપાર મેં સબકુછ ખો દિયા હૈ, હું જે વ્યાપાર કરતો હતો એની અંદર બધા જ ગુમાવી બેઠેલો છું પૈસા. મેરી જબાન પર વિશ્વાસ રખે ઓર મુજે રૂપિયે દે દીજીએ. શેઠે લાખાએ કહ્યું કે મારા જીવ ઉપર વિશ્વાસ રાખો હું તમને રૂપિયા પાછા આપીશ.
मैं आपकी पूरी रकम सूद समेत एक साल में ही चुका दूंगा। वणजारो कहे छे के हूँ तमने जे रकम छे ए सूद सूद एटले ब्याज हूँ ब्याज साथे तमने एक वर्षनी अंदर पाछी आपी दईश। सेठ बोले कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। सेठे कहूँ कोई बात नहीं, तारी पास आ कूतरो छे तो ये जमानत ऊपर अहीं मारी पासे राख। जयरे तू बधाज पैसा मने पाछा आपीश त्यारे हूँ पण तारो आ कूतरो पाछो आपी दईश। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था, रुपये लेकर वह चला गया। तो वणजारा ने खूब दुख थयू, परंतु एना पास बीजो कोई रस्तो पण हतो नहीं, अने एने कूतरा ने त्यो आगर मुक्यो शेठ पासे अने ए पैसा लईने चाल्यो गयो। कुछ दिन बीते, एक बार शेठ के यहाँ चोरी हुई। कुत्ते ने चोरों का पीछा किया, दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9:00-11:00 हो गए। कुत्ता वहाँ भाग भाग कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। सेठ तो हक्का बक्का ही रह गया। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। जहां चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं था। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारे के पास तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। तो अयो कितला कुछ दिन बाद एले कितला दिवसों पछी एक वक्त सेठना त्यो चोरी थई अने एक जे कूतरो हतो ए कूतराए ए चोरोनो पीछो कर्यो। दूर जंगलनी अंदर जई अने जे चोर हता एमने सेठनो माल सामान जमीननी अंदर दाटी दीधो अने त्योथी ए भागी गया। अने जे कूतरो हतो ए बसी बसी ने सेठ ने जे लूंटारा था ए दुकान ने तोड़ी अने माल लई गया छे एवं ए कूतरो बसी बसी ने सेठ ने कहवा लागो। जे सेठ हतो ए तो एकदम गभराई गया अने जे कूतरो हतो ए सेठ नी धोती पकड़ी अने खेचतो ए सेठ ने त्यो आगळ सेठ हतो ए कूतरानी जे कूतरो हतो एनी पाछळ अने सेठ जे सेठ हता ए कूतरानी पाछळ अने कूतरो आगळ अने जंगलनी अंदर जो आगळ चोरोए जे माल जमीननी अंदर संताड्यो हतो त्यो आगळ कूतरो एमने लई जाय छे अने कूतरो पोताना पग वडे माटीने खोदे छे अने त्यो आगर एने माल सामान मली जाए।
જે શેઠ હતા એ તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને આ કૂતરાને પ્રેમથી અને એના ઉપર હાથ થપથપાવા લાગે છે. કૂતરાની વફાદારી જોઈ અને શેઠ ખૂબ જ મુક્ત થઈ ગયા કૂતરા ઉપર અને ઘરે જઈ અને એમને એક ચિઠ્ઠી લખે છે અને કૂતરાનો જે પટ્ટો હતો ગળાની અંદર એની અંદર એ ચિઠ્ઠી બોધી દે છે અને કૂતરાને કહે છે કે તું હવે તારા માલિક લાખા વણઝારા પાસે જઈ શકે છે, તું આજથી મુક્ત છે. અને કૂતરો ખુશ થઈ જાય છે અને પોતાના માલિકને મળવા માટે એ જલ્દી જલ્દી ભાગે છે. હવે જોઈએ આગળ શું થાય છે. ઇધર લાખાને ભી વ્યાપાર મેં ખૂબ રૂપિયા કમાયા વ શેઠ કો ઉસકી રકમ વાપસ કરને કે લીએ ઉસી રાસ્તે સે આ રહા થા. ઉસને દૂર સે અપને કુત્તે કો અપની ઓર આતે હુએ દેખા વ નારાજ હો ગયા, સોચને લગા કે કુત્તે ને મેરી જબાન કાટ લી હૈ, ઉસને બેવફાઈ કી હૈ, અબ મેં શેઠ કો ક્યા મુંહ દિખાઉંગા. ઉસને આવ દેખા ન તાવ, બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કર દિયા. કુત્તા બેહોશ હોકર ગીર પડા. લાખાને દેખા કે કુત્તે કે ગલે મેં એક ચિઠ્ઠી બંધી હૈ. ઉસને ઇસે ખોલકર પઢા. લાખા તુમ્હારે કુત્તે ને મુજે સૂદ સમેત રૂપિયે લોટા દિયે હૈ, અતઃ કુત્તે કો મેં મુક્ત કરતા હું. ઉસને મેરે ઘર કી ચોરી કિયે ગયે માલ સામાન કો વાપસ દિલવા દિયા હૈ, ખુશ હોકર મેને સ્વયં ઇસે મુક્ત કિયા હૈ. લાખા તો ચકિત હો ગયા વ ચિલ્લાને લગા, હાય ય મેને ક્યા કર દિયા, હાય ય મેને ક્યા કર દિયા. વ કુત્તે કે શવ કો અપની ગોદી મેં લેકર ફૂટ ફૂટ કર રોને લગા, લેકિન અબ પછતાત હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. ઉસને ઉસે ઉસ વફાદાર કુત્તે કી સમાધિ બનવાઈ જો આજ ભી પાટમ જિલ્લે કે રાધનપુર કે તાલાબ કે કિનારે પર ખડી હૈ ઓર ઉસ કુત્તે કી વફાદારી કી કથા સંસાર કો સુના રહી હૈ. તો અહીંયા જ્યારે એ કૂતરો ખુશ થઈ અને પોતાના માલિક લાખા પાસે આવવા માટે નીકળે છે અને લાખો પણ ત્યાં આગળ એને પણ વ્યાપારમાં ખૂબ એને નફો થાય છે અને એ પણ શેઠના પૈસા પાછા આપવા માટે આવવાની તૈયારી કરતો હતો અને એ પણ જ્યારે અને એ સમયે જ એ કૂતરો જ્યારે લાખાને ઘરે આવી જાય છે ત્યારે લાખાને એવું લાગે છે કે ખરેખર આ કૂતરાએ એને મારી સાથે દગો કર્યો છે, બેવફાઈ કરી છે, હવે હું શેઠને શું મોઢું બતાવીશ. અને એને કોઈ પણ વિચાર્યા વગર એક લાકડીથી એને પ્રહાર કર્યો અને કૂતરો બેહોશ થઈ ગયો અને એ ખરેખર કૂતરો ત્યાં આગળ મૃત્યુ પામે છે. અને જ્યારે કૂતરાના ગળાની અંદર જે ચિઠ્ઠી હતી એ લાખાએ વાંચી અને એની અંદર જોયું કે શેઠે કૂતરાને મુક્ત કર્યો હતો અને જે ચોરી થઈ હતી અને એ બધો માલ સામાન એને પાછો મળ્યો હતો એના બદલાની અંદર એને ખુશ થઈ અને એને મુક્ત કર્યો હતો. તો લાખાએ જ્યારે આ વાંચ્યું તો એ ખૂબ જ ચિલ્લાવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો, રડવા લાગ્યો કે અરે રે મેં શું કર્યું. અને એ પોતા જે કૂતરા હતો એની જે એનું શબ હતું એને પોતાના ખોળાની અંદર લઈ અને એ ખૂબ જ રડવા લાગે છે અને એને પસ્તાવો થાય છે, પરંતુ પછી પસ્તાવાથી કોઈ ફાયદો થતો નથી. અને કહેવત છે કે જ્યારે પક્ષીઓ અનાજ ખાઈ જાય અને પછી આપણે પસ્તાઈએ જબ ચિડિયા ચૂક ગઈ ખે, તો અહીંયા એ લાખો એનું એક મંદિર બનાવે છે અને આજે પણ રાધનપુરની અંદર એ જોવા મળે છે. તો
तो आ कहानी थी अपन शीख मिले कि आप प्राणियों वफादार हो अने ये आपनों बदलो वार्ता हो तो आप कोईपण कार्य वगर विचारे करवू जोईए नहीं। तो आ एनी कहानी छे। तो हवे आपणे बीजा वीडियो नी अंदर आपणे एना अभ्यास नी वात अने स्वाध्याय नी वात पण करीशुं। तो आजे आटलू, अस्तु।